રોતા જાય તો આકાશ થઈ જાય, મુરલી થતો આજે આવ્યા આપણા ઘરે મજૂર, અને આવ્યા આપણી હાથીએ પપ્પા ગયા દેવા અને પેટ્રોલ લેવા, પપ્પાને જવાને દવા છાંટવા, હું મમ્મી બે કરી ઘરનું કામ. એટલે આજ ત્યાં મજૂર આવ્યા ને બેનની આ નેદવા લાગે છે, મજૂર ભેગી આજ તો લગભગ નેદાઈ જશે, બાકી નહીં રહે. હાલો તો હવે પછી મળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બે જેવો ટાઈમ થયો છે, બપોરા કરી નેદવા પાસે આવી ગયા, તો શિયાળ મજૂર છે અને પ્રભાતીઓ પરસ બે ટ્રેક્ટર રાખે, અને આ એ વહાવા ગયા છે દવા છાંટવા ભાણેજની. જો પપ પરાય છે, એને દવા છાંટવા ગયા, એને દવા જ છાંટવાની છે. આપણે મંડીને પ્રભાતિયાનો વારો આજે આવી ગયો હાથી ઉપર બેસવાનો. ભીમો કંઈક મોટર નહીં હાલતી થતી હોય, તે વાળી વહે ગયો, પાણી નહીં હોય ને કંઈક વાંધો પડી ગયો હોય મોટરની, તે એનો પગ તો પાક્યો પણ તો એ હાથી ઉપર બેસાડ્યો. હાંજી હું કરે ખારો થાય કે પગે નામી પાક્યો એનો, આવી કંઈક પાસે આપણી માંડ આવી થઈ. માંડવી તો નામી છે, કોણે પણ ખોડે ફેરું નામી છે. મિત્રો, તો જો મમ્મી અને બેન બે આવી ગયા એને દિન, તો બેન જાય એ જટણી કરવા. મજૂર નો ટાઈમ થઈ ગયો હે, આવતી નથી હજી, ખડના ઢગલા હારવા જવા બાકી છે. 6:30 થઈ ગયા હે, 6:30 માથે, અને મજૂર ભાઈ આ ગયા અને મમ્મી ખડ હારતી હતી, પછી અટાણે ભૂખ લાગ ગઈ હતી. હું કાલો ભેળ કરના હું ગયો તો કાકાને ટ્રેક્ટર મૂકવા, થાકી ગયા હતા એક આખો દી ટ્રેક્ટર આખો, એટલે લોગે ઓછો હોય. મમ્મી ને બેન બે નેતા હતા મજૂર ભેગા, બિન સગડી કરી આવે ને તો તું ઓલ ટોપી દે, તે હું ભેળ નું બધું ભેગી લે. આજ નેઈ દઉં તો કા, થાકી ગયા ને હાવ, આજ બધા લાંબી ખબર પડી કે જો જીવડી કાઢે એટલે બિન ની આ ખોદી ગઈ. મન તો ફરક ના પડે, પણ એ ફરક ના પડે, ખંજવા ના આવે, પણ આખી ની ખોદી ગઈ. બેન ને મમ્મી ને અને મજૂર હતા એને બધા નેદવાનું હતું, મારે પરેશ કાકા ને ટ્રેક્ટર રાખવાનું હતું, પપ્પા ને દવા છાંટવાની હતી. પપ્પા આટાણે દવા છાંટે પ્રવીણ કાકા ની, આ તો પપ્પા એ બે દવા છાંટી ગાડી અમી કરી બપો પેલા, રૂંઢે બે દવા છાંટી, હજી એક ધેણાત કાકા ની છાંટવાની છે. ભૂખ લઈ ગઈ છે, થાકી ગયા હો, ટેકે થઈ ગયા. ના પાણીપુરી નથી ખાવી, પાણીપુરી માં ફજીતા પૂરા ના થાય. આપણે પાસે ટ્રેક્ટર મૂકી આવ્યા, ગાડી લઈ આવ્યા, આમાં જો આપણે આ કટ ભાઈ ગાડામાંથી ગાડી કાઢી હો, હે હવે અમારા ભાઈ ગાડામાંથી ગાડી કાઢી, ક્યાં ગારો હે નહી હવે, નિયા ફૂકાઈ ગયો, ફૂકાઈ હા હા ઈ ગાડામાં ગાડી કાઢી તો હું તો આ હાલી હાકી છું, હે સાપરી હતી ગાડી લઈને આવવામાં કોઈ ખાકડમાં ગરેડામાં વાહન ભૂટકે તો આજ ભૂટકી ગયું તું, હું હજી ઘરેડો વળતો હતો, પછી ત્યાં જરાક ઉભું વારે ઘેરે, એટલે સામું વાહન આવતો ને તો ખબર પડી જાય, થી ઊભો તો નથી જરાક ઊભો ને તો ટ્રેક્ટર સામું આવતો હતો, પછી ત્યાં ગાડી સાઈડમાં ઘોડી ચડાવીને રાખી દીધી. હજી તો એમ તો ઝીંકો એટલે તો હું ધીરી રાખું અને ગોલાયું ધ્યાન રાખું, એમ તો પપ્પાએ કીધું પડે હોય ને ટ્રેક્ટર લેવા મેળવા જવું પડે. મમ્મી ઈ કાકા ને સાઈ લગન લઈ આવી હવે તો હું તારી ફરિયા માં, તું તો કાલ ગાડી નું પૂરું કરો શીખવા માં. અરે અરે આ મમ્મી આનીતા કાલ રહી જ ગઈ, જોતા ભાગી ગઈ હતી, આમ બે જોતી કરી હતી,
અહીંથી લીધી હતી ગાડી એ શેઠમાં ઓલ ખાટલાનો ઓલ પાયાથી આગળ એવો ડમણું ને કોથરો ને ક્યાં ન્યા શેઠ જોઈ નાખ્યું ટાયર જરાક રહી ગયો ને કાંઈ પતી જાત ગાડીનું અને એ તો સોણું સોણું લાગે એટલે ખબર પડી જાય કે ગાડી ના કાંઈ આપણે જો આ કટકીમાં હે ને આઈકું નથી હાથી કટકીમાં એક્સરે સાઈટી હતી ને તે માંડવી આમ વોલે કરી ગઈ અને બધું કરી ગયા આમાં હે ને વહેલો રાઉન્ડ માર્યો હતો આમાં મોડો માર્યો હતો એટલે આમાં વહેલો રાઉન્ડ માર્યો ને એટલે આમાં એને પાટલા ને બધું ભૂટકી ગયું હે આમ ભેગી થઈ ગઈ માંડવી અને ઓલા ખેતરમાં એમાં હજી હા એમાં હે ને મૂંડો ઘા કરી ગયો નો કે એમાં હાથી તા ના એટલે એમાં એક્સિડન્ટ રાઉન્ડ માર્યો હતો ને એટલે એમાં હે ને મૂંડો ઘા કરી ગયો મૂંડો આવી ગયો હતો આ મજૂર ને બેન ને બધા હતા ને આમ પીહું ને મેળ આવી ગયો પીહું ને જો હું ખડ જોતું હતું ને હું બસ જડી ગયો ખડ એટલે ખડ થઈ પડ્યું આવતી હોતા તમે અહીંયા એક ઢગલો બે ત્રણ ઢગલા વા એક અહીંયા ઢગલો એક અહીંયા ઢગલો બે ત્રણ ઢગલા વા હજી તા ખેતર હે મમ્મી વા કેટલી ક હે ત્રણ ભારી છે બાપા હજી તા ત્રણ ભારી છે ઓહ તો ચાર પાંચ ઢગલા હે ફટાફટ